આજે પણ તમને વિદ્યાર્થી મિત્રો મેં ત્યારે પણ કહ્યું હતું કે જૂન માસની અંદર આપણે 3 ચેપ્ટર ભણવાના છે, તો આપણે એક ચેપ્ટર ભણ્યા છે અને આજે પ્રથમ ચેપ્ટર એટલે કે ભારતનો વારસો પ્રકરણ 1 એ તમને સમજાવ્યું. ભારતનો વારસો ભવ્ય વારસો છે અને એમ પણ ભારતની સંસ્કૃતિ પણ ભવ્ય છે, એટલા માટે તો આપણા પ્રાચીન ગ્રંથ વિષ્ણુપુરાણની અંદર પણ એનો ઉલ્લેખ કરેલો છે કે વિદ્યાર્થી મિત્રો, ઉત્તરમ યત સમુદ્રશ્ચ હિમાલયશ્ચૈવ દક્ષિણ વર્ષમ તદ ભારત નામ ભારતી યત્ર સંતતિ. આટલે શું થાય ખબર છે વિદ્યાર્થી મિત્રો? આનો અર્થ થાય છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલો એવો એ ભારત જે આપણો દેશ છે અને એ ભારતના આપણે સંતાનો છીએ, એટલા માટે તો આપણને ભારતીય તરીકે ઓળખવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો, પહેલાના જમાનાની અંદર કોઈ પણ કાર્ય કરવામાં આવતું, કોઈ પણ શુભ કાર્ય, તો એની અંદર આપણા ભારત માટે કેવા કેવા શબ્દનું પ્રયોજન કરવામાં આવતું તમને ખ્યાલ છે? હમણાં જ લોકડાઉનની અંદર આપણે રામાયણ જોઈ હશે, તો એ રામાયણની અંદર એ શબ્દ પ્રયોગ આવે છે, જો ત્યાંથી તમે સાંભળેલું હશે તો ખ્યાલ હશે, પણ હું તમને અહીંયા કહું છું કે કયા કયા શબ્દ પ્રયોગ એમાં આવે છે. તો એની અંદર આપણા ભારત માટે ભારતખંડ, જંબુ દ્વીપે, આર્યાવર્ત અને ભારતવર્ષ એવા શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. તો આવો વિશાળ એ આપણો ભારત દેશ છે કે જેની આપણને ખૂબ જ અમૂલ્ય ભેટ મળી છે. આવા જ ભારત દેશના આપણે 3 બાજુ સમુદ્ર છે અને 1 બાજુ ઊંચી હિમાલયની ગિરિમાળાઓ આવેલી છે. તો આવી ભારતીય સંસ્કૃતિને જોઈ અને વિદેશની પ્રજા છે એ ભારતમાં વેપાર માટે આકર્ષાય છે. આવું તમે 9મા ધોરણમાં પણ ભણી ગયા છો અને આના જ કારણે ભારતીય સંસ્કૃતિનું ભિન્ન ભિન્નતાથી એકીકરણ થયું અને જેના કારણે ભારતની અંદર ઘણા બધા પરિવર્તનો થયા અને ભારતીય સંસ્કૃતિનું એક ભાતીગળ સંસ્કૃતિ તરીકે નિર્માણ થયું. અને વિદ્યાર્થી મિત્રો, એટલા જ માટે એક પેઢી બીજી પેઢીને જે વારસામાં આપે છે તેને આપણે એક વારસા તરીકે ઓળખીએ છીએ. તો આપણે અહીંયા જોવાનું છે કે ભારતનો આવો વૈવિધ્યસભર વારસો છે. તો વૈવિધ્યસભર વારસો શા માટે કહેવામાં આવે છે? તો કે ભારત એક સચિત અને આનંદની અનુભૂતિ કરાવનાર દેશ છે. બીજું કે ભારતની પ્રજા વ્યાપારી છે પણ સાથે સાથે શાંતિપ્રિય પ્રજા પણ છે. એની સાથે સાથે ભારતની અંદર આવનારી એક પેઢી બીજી પેઢીને અમુક પરિવર્તનો આપે છે, આદાન પ્રદાનની પ્રક્રિયા કરે છે કે જેના કારણે પણ ભારતીય સંસ્કૃતિનો વારસો છે એ ભાતીગળ વારસા તરીકે પણ પ્રભાવિત થયો છે. બીજું વિદ્યાર્થી મિત્રો, કે સિંધુ ખીણની સંસ્કૃતિ, આપણને ખ્યાલ છે કે પહેલાનો માનવ છે આદિમાનવ હતો, જંગલની અંદર ભટકતું જીવન જીવતો હતો, પરંતુ ધીમે ધીમે એને ખ્યાલ આવ્યો કે મારે પણ સ્થાયી જીવન જીવવું જોઈએ. તો એ આદિમાનવે પોતાનું સ્થાયી જીવન એક નદી કાંઠે વિકસિત કર્યું હતું અને એના જ કારણે આજે આપણને સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી આ અવશેષો પ્રાપ્ત થયા છે. અને આ અવશેષોના માધ્યમથી આપણે એમ કહી શકીએ કે ભારતીય સંસ્કૃતિ પણ આ નદીઓના કાંઠે પાંગરેલી છે. વિવિધ નદીઓ જેમ કે નર્મદા છે, સિંધુ છે, આવી નદીઓના કાંઠે એ આપણી આ સંસ્કૃતિનો ઉદ્ભવ થયેલો છે. અને સાથે સાથે ભારતના વારસાનું નિર્માણ કરવામાં ઘણા બધા લોકોએ પોતાનો અગાધ ફાળો આપેલો છે, જેમ કે શિક્ષણ વિદ્યો છે, ચિંતકો છે, વિદુષિકો છે, કલાકારો છે, સમાજ સુધારકો છે, કોઈ પણ ક્ષેત્રની અંદર કાર્ય કરતા નિષ્ણાતો છે. આ દરેકનો સહિયારો ફાળો એ ભારતીય વારસાને આગળ લેવા માટે ઘણો અગત્યનો પુરવાર થયેલો છે. અને એટલા જ માટે આપણી આ સંસ્કૃતિ એ ભાતીગળ સંસ્કૃતિના રૂપમાં આપણને જોવા મળે છે. તો જોયું વિદ્યાર્થી મિત્રો, વૈવિધ્યસભર વારસો છે, એની અંદર આપણે સદજી અને આનંદ, શાંતિપ્રિયતા, આદાન પ્રદાનની પ્રક્રિયા, સિંધુ ખીણની સંસ્કૃતિ અને ભારતના વારસાના નિર્માણ કરનારા નિષ્ણાતો અને એના જ કારણે બનેલી આ એક સંસ્કૃતિ જેને આપણે ભાતીગળ સંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ, બે ગુણની અંદર આ પ્રશ્ન પૂછાય છે. ત્યારે
આદર્શો અસરવાળો. પણ કયા આદર્શો? તો જે આપણા મૂલ્યો છે, આપણા રીત રિવાજો છે, આપણી ટેવો છે, આપણા પહેરવેશ છે, આ બધાનો સમન્વય થાય, સારા વિચારોનો સમન્વય થાય ત્યારે તેવા આદર્શો મળે અને એ આદર્શોના સરવાળાને આપણે સંસ્કૃતિ તરીકે ઓળખી શકીએ છીએ. તો આ સંસ્કૃતિનો અર્થ એ પણ તમને સારી રીતે સમજાણ મળશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આવી સંસ્કૃતિ છે તો આ સંસ્કૃતિના વારસો છે એ વારસો આપણને કઈ રીતે જોવા મળે છે? તો ભારતીય સંસ્કૃતિનો વારસો તો અતિ મહત્વનો વારસો છે. એટલા માટે તો વારસો શબ્દ બોલીએ ત્યારે ખ્યાલ આવે કે આના બાપ દાદાએ એને આ મકાન આપ્યું. તો એ મકાન આપ્યું એનો મતલબ શું થયો? તો એનો વારસો છે. કોઈ એક પરિવાર અથવા તો એક પિતા એના પુત્રને જે વારસામાં મિલકત આપે છે અથવા તો એના મૃત્યુ પછી એની જે પણ સંપત્તિ છે એના બાળકને આપે છે તો એને આપણે વારસા એવા નામથી સંબોધીએ છીએ. તો એટલા જ માટે એને આપણે વારસો પણ કહી શકીએ. અને હા વિદ્યાર્થી મિત્રો, બીજું તો આપણે વારસા માટે બોલીએ છીએ, સેવા બોલીએ છીએ. તો રોજ સવારે આપણે શાળાએ આવો છો, પ્રતિજ્ઞા બોલો છો, તો એ પ્રતિજ્ઞાની અંદર પણ એક શબ્દ બોલો છો. કયો શબ્દ બોલો છો? તો હું ભારતનો નાગરિક છું અને ભારતની સમૃદ્ધ અને વારસાનું વૈવિધ્યપૂર્ણ હું એનું જતન કરીશ. આ શબ્દ પણ આપણે પ્રતિજ્ઞામાં બોલીએ છીએ. અને સાથે સાથે વારસાનું વિભાજન, તો વારસાનું વિભાજન કઈ રીતે કરી શકાય વિદ્યાર્થી મિત્રો? તો વારસાને સમજવો, આપણને વારસો પ્રકૃતિ તરફથી પણ મળેલો છે અને મનુષ્ય તરફથી પણ મળેલો છે. તો આ વારસાને આપણે બે પ્રકારની અંદર વિભાજિત કરીશું. તો વારસાના મુખ્ય બે પ્રકારો છે. પહેલી બાબત છે કે ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજી બાબત છે કે ભારતનો સાંસ્કૃતિક વારસો. અને વિદ્યાર્થી મિત્રો, આ પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો અતિ અગત્યનો પ્રશ્ન છે અને પરીક્ષાની અંદર તમારે ત્રણ ગુણમાં પૂછાતો એક તફાવત પ્રમાણ છે. તફાવતની અંદર અતિ અગત્યનો પ્રશ્ન છે. તો આ પૂછાતો ખાસ અગત્યનો પ્રશ્ન જોઈએ. એમાં આપણે પેટા વિભાગ પહેલાં જોતા જશું. એમાં પહેલી જ વસ્તુ છે કે ભારતનો પ્રાકૃતિક વારસો. તો ભારતનો પ્રાકૃતિક વારસો કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? તો પ્રાકૃતિક વારસો એટલે કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચે જે નિકટતમ સંબંધો છે એ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. ટૂંકમાં કહેવું હોય તો કહી શકીએ કે પ્રાકૃતિક વારસો એ આપણને કુદરત તરફથી પ્રાપ્ત થાય છે કે જેને આપણે પ્રાકૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. આ જ પ્રાકૃતિક વારસો છે, આ વારસાની અંદર કઈ કઈ બાબતો હોઈ શકે? તો વિશાળ મેદાનો છે, વિશાળ દરિયા કિનારો છે, ફળદ્રુપ મેદાનો, સાથે સાથે જંગલો છે અને મોટા ઊંચા પર્વતો છે, નદીઓ છે, ઝરણાઓ છે, ઝાડીઓ છે. આ બધી જ વસ્તુ છે મારો પ્રકૃતિ કે જે આપણને કુદરત તરફથી પ્રાપ્ત થયેલી છે, તો જેને આપણે પ્રાકૃતિક વારસા તરીકે ઓળખીએ છીએ. અને હા વિદ્યાર્થી મિત્રો, જોયું વિદ્યાર્થી મિત્રો કે પ્રાકૃતિક વારસો. અને હા, ખાસ તમને ખ્યાલ હશે કે આ પ્રાકૃતિક વારસાની વાત, તો પહેલાના સમયની અંદર આપણા તહેવારો, ઉત્સવો એ પણ પ્રકૃતિ સાથે જોડાયેલા હતા. અને તમને એ પણ ખ્યાલ હશે કે આપણે પંચતંત્રની વાર્તાઓ, તમે નાના નાના હશો ત્યારે ટીવીના માધ્યમથી આ તમે જોતા હશો કે પંચતંત્રની વાર્તા છે, જાતક કથાઓ છે, કે એની અંદર પણ આપણા પ્રકૃતિક વારસાનો સમન્વય થયેલો છે એ પણ આપણને જોવા મળે છે. આપણા કોઈ પણ તહેવારો હોય, કોઈ પણ ઉત્સવો હોય, મેળાઓ હોય, આ બધાની અંદર પ્રકૃતિ એ અતિ અગત્યનો ભાગ ભજવે છે. તો જેના માટે આપણો પ્રાકૃતિક વારસો એ ખૂબ જ અગત્યનું પાસું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રાકૃતિક વારસાની અંદર તમારે પૂછાતા બે ગુણના પ્રશ્નો છે કે જે અમે બતાવ્યા છે કે પ્રાકૃતિક વારસો છે તો એની અંદર કેવા કેવા તત્વો હોય, તો આપણે એ અમુક જ બતાવ્યા છે, બાકી તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ સમાવેશ છે કે જે પૂછાતા પ્રશ્નો છે એ મેં તમને અહીંયા સમજાવવા પ્રયત્ન કરેલો છે. તો એમાં પહેલી જ વસ્તુ છે કે ભૂમિ દ્રશ્યો. હવે ભૂમિ દ્રશ્યો હોય તો એ કઈ દરિયામાં તો હોય ને, ક્યાં હોય કે જે આપણે નરી આંખે જોઈ શકીએ, જેને આપણે ભૂમિ દ્રશ્યો તરીકે ઓળખી શકીએ. જેમ કે આપણો હિમાલય, તો આપણો હિમાલય છે એ ભૂમિ દ્રશ્ય તરીકે કાર્ય કરે છે. અને એ હિમાલયની અંદર આપણા કેટલા બધા ફરવાલાયક સ્થળો આવેલા છે. એક એક્ઝામ્પલ તરીકે તમને કહું તો એક તો આપણું ધાર્મિક સ્થળ કયું, તો કે કેદારનાથ, કે જેના દર્શન માટે અસંખ્ય લોકો દર વર્ષે જતા હોય છે, કે જેનાથી એ ભૂમિ દ્રશ્યોમાંથી આપણને આધ્યાત્મિકતા પ્રાપ્ત થતી હોય છે અને શાંતિની અનુભૂતિ પ્રાપ્ત થતી હોય છે. તો એવા આપણા ભૂમિ દ્રશ્યો છે. અને સાથે સાથે તરાઈના જંગલો છે. આ જંગલોની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે જંગલો અહીંયા વનના રૂપમાં વિચરણ કરી રહ્યા છે. તો એ જંગલોની અંદર પણ એ ભૂમિ દ્રશ્યો
એટલા માટે તો આપણને ખ્યાલ છે કે નદીઓ માધ્યમથી આપણે સિંચાઈની સુવિધા પૂરી પાડી શકીએ છીએ, વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ, વાસણ સાફ કરવાના પાણીનો ઉપયોગ કરી શકીએ છીએ, કપડાં ધોવા પાણીનો ઉપયોગ કરી શકીએ, અને સૌથી અગત્યનું પીવા માટે પણ એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આવી વિશિષ્ટ નદીઓ કે જેને આપણે માતા તરીકે પણ પૂજીએ છીએ, તો આવી નદીઓમાં ગંગા, યમુના, બ્રહ્મપુત્ર, કાવેરી, નર્મદા, કૃષ્ણા, મહા આ બધી જ નદીઓ જે છે એ આપણને ખૂબ ખૂબ રીતે ઉપયોગી છે. જોયું વિદ્યાર્થી મિત્રો કે નદીઓને આપણે લોકમાતા શા માટે કહીએ છીએ એ પ્રશ્ન પણ મેં તમને અહીંયા સમજાવી દીધો. તો બે ગુણની અંદર આ પ્રશ્ન પણ તમારે પૂછાય છે કે નદીઓની લોકમાતાનું બિરુદ શા માટે આપવામાં આવેલું છે, તો એ મેં તમને સમજાવ્યું. ત્યાર પછીનો પ્રશ્ન છે કે વનસ્પતિ જીવન. તો વનસ્પતિ જીવન આપણે કઈ રીતે કહી શકીએ? તો વનસ્પતિ જીવન એટલે મનુષ્ય છે એ પર્યાવરણ પ્રેમી છે. અને એ પર્યાવરણ પ્રેમી આપણે કઈ રીતે કહી શકીએ? તો પહેલાના સમયની અંદર જ્યારે આર્યો હતા, આર્યો છે દ્રવિડો, એ લોકો શું કરતા કે વનસ્પતિનું પૂજન કરવામાં. અને હાલમાં પણ આજે આપણે વડલાનું પૂજન કરીએ છીએ, દરેકના ઘરે તુલસીનો ક્યાં હશે કે જેના દ્વારા આપણને ખ્યાલ આવે કે આપણે વનસ્પતિ સાથે પ્રેમ છે. અને જ્યારે એમ કહેવાય છે કે વનસ્પતિ તો નિર્જીવ છે, પણ તમે ક્યારેય વનસ્પતિની ડાળ તોડી છે? તો એ ડાળ તોડીને જોશો તો એની અંદર એક પાતળું પ્રવાહી નીકળશે, એ પ્રવાહી એનો જીવ છે. તો એને પણ આપણે સજીવ તરીકે ઓળખી શકીએ. એના જ કારણે વનસ્પતિ છે એ વનસ્પતિ જીવન સાથે પર્યાવરણ પ્રેમી પ્રજા જોડાયેલી છે. તો આપણે વડલો છે, પીપળો છે, તુલસી છે, આવી વનસ્પતિનું પૂજન પણ કરીએ છીએ, જેના કારણે એ આપણી પ્રાકૃતિક વારસાનું અતિ અગત્યનું પાસું પણ બને છે. અને ત્યાર પછી વસ્તુ છે કે વન્ય જીવન. તો વન્ય જીવન આપણે કઈ રીતે કહી શકીએ? તો તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે પહેલાના સમયની અંદર જ્યારે વાહન વ્યવહારની સગવડતા ન હતી ત્યારે આવા જ પ્રાણીઓ જે છે એ આપણને ઉપયોગી આવતા, જેમ કે બળદગાડું છે, અત્યારે તો ગાય ભેંસ એ આપણને દૂધ માટે ઉપયોગી છે, એ સમયે ઊંટ છે, ઘોડા છે, તો એના દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે વાહન માટે જઈ શકતા હતા. તો વન્ય જીવન એ રીતે પણ આપણને લાભદાયી છે. અને એની સાથે સાથે બળદ છે આપણે ખેતી કામમાં ઉપયોગમાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે આપણા રાષ્ટ્રીય ચિહ્નની જે મુદ્રા છે એની અંદર પણ બળદની અને સિંહની આકૃતિ છે, સાથે સાથે નીચે ઘોડા પણ દર્શાવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો એ વન્ય જીવન એ પણ અતિ અગત્યની બાબત છે, એટલે કે મનુષ્ય માત્ર પર્યાવરણ પ્રેમી નહીં પણ સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ પણ ધરાવે છે. તો જોઈ વિદ્યાર્થી મિત્રો આજના તમને આ વિડીયોમાં ખૂબ જ મજા આવી હશે. અને આજનો આપણો પ્રથમ ચેપ્ટર ભારતનો વારસો એ અતિ અગત્યનો છે, અને સાથે સાથે હજી પણ આની અંદર ઘણી બધી બાબતો આપણે સમજવાની બાકી છે. તો આજે માત્ર તમે આટલું સમજ્યા, વૈવિધ્યસભર વારસો, સંસ્કૃતિનો અર્થ, સંસ્કૃતિ ભાષાના પ્રકારો, એ પ્રકારની અંદર પહેલી બાબત આપણે જોઈએ પ્રાકૃતિક વારસો. તો વિદ્યાર્થી મિત્રો આજના જે પણ આ લેસન છે તમે તમારી નોટબુક્સમાં લખી રાખશો અને ફરી પાછું એનું રિવિઝન કરતા રહેશો, તો જ્યારે આપણે ફરી મળશું ત્યારે જે પણ અધુરાસ છે ત્યાંથી શરૂઆત કરશું. આજના માટે બસ આટલું. તમને આ વિડીયો ગમ્યો હશે એ માટે